તો આ તરફ સુરતની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં પણ અવિરત મેઘ મહેર જે છે તે યથાવત જોવા મળી રહી છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને કાળઝાળ ગરમીથી અહીં લોકોને રાહત મળતી જોવા મળી રહી છે ખાસ સુરતના કતારગામ વિસ્તારની વાત કરીએ તો ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત અલગ અલગ જે અન્ય વિસ્તારો છે સુરતના શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર ત્યાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે વહેલી સવારથી જ અહીં વરસાદ વરસી રહ્યો હતો જેને પગલે જે શાળાએ જતા જે બાળકો હોય કે પછી ઓફિસે જતા જે લોકો હોય તેમને આ પાણીમાંથી પસાર થાય માટે મજબૂર થવું પડ્યું હતું બીજી તરફ વલસાડની સ્થિતિ પણ એવી જ છે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડમાં પણ વધુ પ્રમાણમાં વરસાદ જે છે તે વરસતો અત્યારે જોવા મળી રહ્યો છે આ અંગે વધુ માહિતી સાથે મનીષ પરમાર જોડાઈ ગયા છે મનીષ કેવો વરસાદ હાલ ત્યાં દક્ષિણ ગુજરાતમાં બિલકુલ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક દિવસથી વરસાદે ટૂંકો વિરામ લીધો હતો ત્યારબાદ વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી તો ખાસ કરીને વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગોટાવાળા ટેનામેન્ટ વિસ્તાર આવેલો છે ત્યાં આગાડી જે રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોએ ભારી હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો વાહન ચાલકો છે તે પણ અટવાયા હતા અને ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી ખાસ કરીને વાત કરીએ તો જે હરિદર્શનનો ખારો આવેલો છે વેડોડ વિસ્તારમાં ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી થોડા દિવસ અગાઉ પણ વરસાદ વરસ્યો હતો તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને જે વિદ્યાર્થીઓ પાણીનો કોઈ પણ પ્રકારનો જેને લઈને જ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે બીજી બાજુ વાત કરીએ તો મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો કતારગામ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જયારે પાણી ભરાયું હતું ત્યારે કતારગામ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું અને તેર ઠેર પાણી ભરાઈ ગયા હતા ત્યારે આજ રોજ થોડાક જ વરસાદે જે રીતના વર્ષો હતો અને મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન ની કામગીરીની પોલ ખોલી નાખી છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જે ખર્ચો કરવામાં આવ્યો છે મહાનગરપાલિકા તરફથી તે માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે અને આ જે ભ્રષ્ટ અધિકારી પોલ છે તે પર ક્યાંક ને ક્યાંક ખુલતી હોય તેવું લાગી રહ્યું છે અંકિત